અતિ સુંદર, મનમોહક, અલૌકિક આભા ધરાવનારી માં ત્રિપુરા સુંદરી. ત્રિશક્તિનું સાયુજ્ય એટલે માં ત્રિપુરા સુંદરી. ત્રણેય લોકમાં જેનો જોટો જડે એમ નથી. માં ત્રિપુરા સુંદરીના દર્શન માટે આપણે જઈએ રાજસ્થાનના બાંસવાડામાં, જ્યાં શ્યામવર્ણી તેજોમય માં ત્રિપુરા સુંદરી બિરાજમાન છે ભક્તોના દુખડા હરવા. માની દિવ્યતા અને મંદિરનો પ્રાચીન ઇતિહાસ એવા પાસા છે જેનાથી માનું આ ધામ આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે. આજે અમે તમને લઈ જઈએ છીએ દક્ષિણ રાજસ્થાનના પાવન વાગડ અંચલના બાંસવાડા જિલ્લાના તલવાડા તાલુકામાં આવેલું શક્તિપીઠ માં ત્રિપુર સુંદરીના શ્રી ચરણોમાં. ઓમ સર્વ મંગલ મંગલ્ય શિવે સર. માની ભક્તિ અને મહાત્મ્યનો અનુભવ તેમની શરણમાં આવનારા તમામ ભક્તોને પ્રાપ્ત થાય છે. ત્રિપુરાના ગર્ભગૃહમાં માં ત્રિપુર સુંદરી, મહાકાળી, મહા સરસ્વતી અને મહાલક્ષ્મીના ત્રિવિધનું સ્વરૂપ છે. તેમને મોક્ષ પ્રદાયની કહેવામાં આવે છે. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. અહીંયા માં ત્રિપુરા સુંદરીની ધનુષ 12 જેવા વિવિધ શસ્ત્રોથી સજ્જ 18 ભુજાઓ વાળી શ્યામ વર્ણા ભવ્ય તેજ યુક્ત રૂપ તમામને મોહિત કરે છે. તેમની ચારે તરફ નાની મૂર્તિઓ છે જેમને નવદુર્ગા અથવા 10 મહાવિદ્યા કહેવામાં આવે છે. મૂર્તિની નીચે ચમકેલા સંગે મરમર પર શ્રી યંત્રની વિશિષ્ટ મહિમા છે. સૌથી અચંબિત કરનારની વાત એ છે કે માં પોતાના જાગૃત રૂપને ત્રિકાળ સમય અનુસાર ભક્તોને દર્શાવે છે. સવારે માના કુમારિકાનું સૌમ્ય રૂપની ઝલક તમે જોઈ શકો છો. દિવસમાં તેમનું આકર્ષણ યૌવન રૂપ, જ્યારે સંધ્યાકાળે તેમના પ્રૌઢ રૂપના દર્શન સ્વયં ભક્તો અનુભવે છે. અહિયાની પૂજન વિધિ શંકરાચાર્ય પદ્ધતિથી કરવામાં આવે છે. ચૈત્ર મહિનાની ગુપ્ત નવરાત્રી અને વસંત મહિનાની પ્રકટ નવરાત્રીના સમય માં ત્રિપુરાની અદ્ભુત છટા, મનમોહક શૃંગાર, ચારે બાજુ તેમના પ્રતાપનો પ્રભાવ, ભજન, કીર્તન, અનુષ્ઠાન, હવન અને જયકારા માની ઉપસ્થિતિનો અનુભવ કરાવી ભક્તો પર કૃપા વરસાવે છે. સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મંદિરમાં અખંડ જ્યોતિના પ્રકાશમાં માતાના તેજોમય રૂપની શરણમાં દરેક મનોકામના પૂર્ણ થાય છે. જ્યાં ગ્રહસ્થ માના સગુણ રૂપની પૂજા કરે છે, જ્યારે સાધુ સંન્યાસી માના નિર્ગુણ રૂપની આરાધના કરે છે. સમ્રાટ કનિષ્કના કાળથી પૂર્વ અરાવલી પર્વત શૃંખાલની હરિયાળીમાં સ્થિત શિવપુરી, શક્તિપુરી અને વિષ્ણુપુરી નામના ત્રણ દુર્ગો વચ્ચે સ્થિત ત્રણેય લોકોમાં સર્વાધિક સુંદર ફળદાયી માતા ત્રિપુર સુંદરી પોતાની કૃપા વરસાવી રહી છે. પૌરાણિક કથા અનુસાર દક્ષ રાજાના યજ્ઞમાં આત્મદાહ કર્યા બાદ સતીના શ્રવને લઈને ક્રોધિત ભગવાન શિવ મહાકાલનું રૂપ લઈ ચૂક્યા હતા. તે સમયે ભગવાન વિષ્ણુએ ત્રણેય લોકોના કલ્યાણ અર્થે અર્શન ચક્રથી સતીના અંગોના ટુકડા કર્યા. જ્યાં જ્યાં માતા સતીના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ સ્થાપિત થયા. તેમાંના 52 શક્તિપીઠોમાંનું એક છે માં ત્રિપુર સુંદરીનું શક્તિપીઠ. ઐતિહાસિક દ્રષ્ટિથી ગુજરાત, માલવા અને મારવાડના શાસકમાં ત્રિપુર સુંદરીના ચરણોમાં આશીર્વાદ બાદ યુદ્ધ પર જતા હતા. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના ઈષ્ટ દેવી હતા માતા ત્રિપુર સુંદરી. નમોસ્તુતે.
આજ અસીમ શ્રદ્ધા વર્તમાન સમયમાં રાજનૈતિક ક્ષેત્રમાં પણ વિદ્યમાન છે. આ શક્તિપીઠની ઉપાસના અને સંરક્ષણની જવાબદારી રાજસ્થાનના સ્વર્ગીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુ શ્રી હરિદેવ જોશીએ લીધી હતી. કેટલાય પ્રતિષ્ઠિત રાજનેતા પોતાની સિદ્ધિની ઈચ્છા સાથે માતાના ચરણોમાં શીશ નમાવે છે. ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. 16મી સદીમાં પાંચાળ જાતિ દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. ત્યારથી જ મંદિરનું પ્રબંધન, વ્યવસ્થાપન અને સંચાલન પાંચાળ જાતિ દ્વારા જ કરવામાં આવે છે. માં ત્રિપુર સુંદરીનું મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે, જેથી દેશ વિદેશથી ભક્તો આ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે. માં ત્રિપુર સુંદરી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભક્તો માં ત્રિપુર સુંદરીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે.